ગુજરાતના વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ ઉમેદવારોના નામો પણ જાહેર થઈ જવા પામ્યા છે. તે સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સંજય પટવાના મધ્યસ્થ કાર્યાલયનું શનિવાર ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં રાષ્ટ્રીય નેતાઓ પણ હાજર રહેવા પામ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની હવે ગણતરીના દિવસો જ બાકી છે. ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર અને સનિષ્ઠ કાર્યકર તથા લોકો વચ્ચે રહી લોકો માટે કામ કરનારા સંજય પટવાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું શનિવારે રાત્રે ઉદઘાટન કરાયું હતું. અડાજણ ખાતે આવેલા ગાર્ડન હાઇટ્સ બિલ્ડિંગમાં શરૂ થયેલા મુખ્ય ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન સમયે એઆઈસીસી મહાસચિવ મુકુલ વાસનિક તથા છત્તીસગઢ સરકારના કેબિનેટ મંત્રી ડોક્ટર શિવકુમાર ડહારિયા ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી સામે કોંગ્રેસે જાતિગણ સમીકરણોને જોઈ જેને ઉમેદવારને મેદાન ઉતાર્યા છે, ત્યારે બેઠક પર રસાકસીનો ખેલ ખરેખર જોવા મળશે તેમ લાગી રહ્યું છે. વજર કુર્સી સાથે પ્રકાશવાળા.